પ્રતિભાની ઓળખ ઉભી કરી શકી છે કે આ પ્રકારે આવો વિચાર અમલમાં મૂકવા માટે મારે એને અભિનંદન આપવાના ન હોય, કારણ કે આ દીકરી પોતે જ એટલી સરસ રીતે આગળ આવી એવું એને જયારે વાતાવરણ ઘરનું મળ્યું એનો અર્થ જ એ કે દીકરીઓની પ્રતિભા ઓળખે એવા પરિવારમાં એ છે, જન્મી એમાં અને એવા જ પરિવારમાં આવી. પણ જમૈરાજ પણ એવા જ પ્રસન્ન ચિત્ત છે કે જે પત્નીની આ પ્રગતિથી રાજી હંમેશા રહે છે. બંને જણ જોડે મારો અનાયાસ સંબંધ એમ નથી થયો, કારણ કે વાયા સાંઈરામ છે. સાંઈરામે મારી ઓળખાણ એની સાથે કરાવીને ત્યારે મને થયું કે મને એમ થતું હતું હાસ્યના ક્ષેત્રમાં બહેનો આખી એક પેઢી જુવાન થઈ, આખી એક પેઢી પ્રેમમાં પડી તુષારભાઈની કવિતામાં પણ અને પોતાના પાત્રોના પ્રેમમાં પણ. તો એવા તુષારભાઈ જેને સાંભળવા એક જીવનનો લાવો છે અને ખૂબ શોર્ટ નોટિસ થી આજના આ કાર્યક્રમમાં આમાં કલા જગત આખું ઉપસ્થિત છે. હું તુષારભાઈને વિનંતી કરું કે આપની પ્રસન્નતા વ્યક્ત કરો. આમ દીકરીને ઘેર દીકરી આવી એનો અર્થ કરવા, પછી મોટી થઈને આ વાળ મુક્ત રીતે ઉડી શકે એના માટે એ દિવસોમાં હું આટલું કરું. કોઈ બાપ એની દીકરીને સાયકલ ચલાવતા શીખવી નથી શક્યો હજુ સુધી. એને હંમેશા એમ થાય પડી જશે ને વાગશે, પડી જશે ને વાગશે, એ પાછળ ને પાછળ દોડ્યા કરે. પછી પપ્પા ક્યાંક બહારગામ ગયા હોય થોડા દિવસ ત્યારે મમ્મી શીખવે સાયકલ ચલાવતા, થોડી વાર પાછળથી એમ કે રેડ પકડી રાખે, દીકરી સીધું સીધું ચલાવે, પછી જોડે જોડે દોડે પણ કેરિયર છોડી દે, અને એમ જ આત્મવિશ્વાસથી પછી દીકરી સાયકલ ચલાવતી થઈ જાય. દીકરીઓની આમ પણ કેરિયર માં આવી રીતે જ બનાવે છે, સાથે રહીને પછી હળવેથી હાથ ખેંચવી લઈને એને એની જાતે ઉડવા દે. આ એવી એવી કંઈક વિશિષ્ટ વય પણ હોય છે કે જ્યારે છોકરાઓને એમ હોય છે કે અમને ઉડતા આવડી ગયું, મા બાપને એમ હોય છે કે એમને ઉડતા આવડતું નથી, હજુ એમને શીખવું જોઈએ, તૈયાર થવું, અને એનો એક જે સંઘર્ષ સાચો નહીં તો કડવો થઈ શકે એવો ચાલ્યા જ કરે દરેક પરિવારમાં. એટલે એ વખતે બહુ નાજુક હોય છે આ સંબંધની દોર, કે જ્યારે એને એમ હોય છે કે હું ઉડું આખું જગત મને બોલાવે છે, અને આપણને એમ છે કે બોલાવનારા બધા એ માને છે એવા નથી, એમાં કોઈ પારધી પણ હોય તો એ વિવેક એનામાં આવે, આ બધું શિક્ષણ માએ આપવાનું છે. એટલે જ્યારે એક દીકરી જન્મે ને ત્યારે હરખ બહુ થાય. હવેનો સમય પણ એવો છે કે દીકરીઓને માટે ઘણી બધી તકો પણ છે, પણ સમાંતરે ભય, મા બાપની નિંદર ઉડી જાય એવું કઈ ઓછું નથી થતું. એટલે એવા સમયે દીકરીના મા બાપ હોવું એ બહુ જ કપરું છે. આમ જ મા બાપ હોવું એ જ કપરું કામ છે. તો એમાં પાછા દીકરીના મા બાપ હોવું, એટલે આજે હું ખાસ એને આશીર્વાદ આપવા આવ્યો છું આ દીકરીને ને એની દીકરીને, કે જેથી એ જે રીતે પોતે ઉછરી છે ને મોહરી છે એવી જ રીતે આ પણ એનાથી વિશેષ મોહરે એવા આશીર્વાદ આપવા છે. સાંઈરામે કીધું એમ હું કવિતાનો જીવ છું, કવિતામાં જ વાત કરવાની મને ટેવ છે બહુ, હજી બીજી ખબર ન પડે. પણ મને એમ થતું હતું કે એક રચના સાંઈરામે જ અહીંયા એક સરસ પ્રયોગ કરેલો હાલરડાનો, ત્યારે હું આવેલો, અને પછી એક હાલરડું મેં પણ એવું લખ્યું છે દીકરીને માટે, કારણ કે દીકરા માટે બહુ હાલરડા આવ્યા. ભાઈ મારો નાનો પાટલે બેસીને આવ્યો ને, દીકરી શું શું કરી શકે એને માટે હાલરડામાં શું કહેવાય. મેઘાણી ભાઈનું એક છે પણ બાકી હાલરડા મળતા નથી, એટલે એક દીકરીનું હાલરડું સ્વાગત છે મારી આ દીકરીને પણ હું સંભળાવું. દીકરી મારા ઘરનો દીવો, અજવાળાની હેલ. દીકરી મારા ઘરનો દીવો, અજવાળાની હેલ. દીકરી હોય ત્યાં રોજ દિવાળી, સુખની રેલમ છે. દીકરી હોય ત્યાં રોજ દિવાળી, સુખની રેલમ છે.
मम्मी नो तू अंश बेटा ओळख तू पप्पा नी, मम्मी नो तू अंश बेटा ओळख तू पप्पा नी, दीकरी तुम तो दौलत अमारा सहियारा सपना नी। क्या बात है। साथ मा तारा गूंथाई लीली लागणीओनी वेल, दीकरी मारा घरनो दीवो अजवाळानी हेल, ने खोळले खेलती मीठडू मलके शुं विचारती तू, हजु एनी पासे भाषा नथी आवी, તે વખતે શું વિચારતી હશે, ખોળલે ખેલતી મીઠડું મલકે શું વિચારતી તું, સુખની તારા મનમાં મારા કામના કરતી હું, લક્ષ્મી જેને ઘેર પધારે ઝૂંપડી લાગે મહેલ। ક્યા બાત હૈ। દીકરી લક્ષ્મીનો અવતાર છે, આપણું ઘર નાનું મોટું જે કઈ હોય તે, પણ એના આવવાથી એ મહેલ જેવું બની જાય। અને આપણે ત્યાં આપણી પરંપરા અદભુત છે, આમ આમ હિંચોળતા હિંચોળતા ગાય ને હાલરડા, ત્યારે પણ કલ્પના તો ક્યાંથી ક્યાં જતી રહે, એના લગ્ન સુધી વાત એના મનમાં જાગી જાય, માના કે એક દી આંગણ ગુંજશે મીઠા સુર ભરી શરણાઈ, પાને તરમાં લાડકી જાણે લજામણી શરમાઈ, કંકુ ભીના પગલા પાડતો લઈ જશે તારો છેલ, દીકરી એ દીકરીને માટે કે આપણે આંગણ કંકુ પગલા કોઈને કંકુ થાપા, આપણે આંગણ કંકુ પગલા કોઈને કંકુ થાપા, સ્મરણ કેરા રણમાં તરશે સ્મરણના તરાપા, ને વેળ વીતે એને વાળવી પાછી નથી હવે કઈ સહેલ। અને પછી આ દીકરીઓ જયારે પરણીને કે પોતાના કોઈ કામસર જયારે જાય છે ત્યારે શું પરિસ્થિતિ ઘરમાં બને છે, કે ટહુકા સૂનો માળો એવું દીકરી સૂનું ઘર, ટહુકા સૂનો માળો એવું દીકરી સૂનું ઘર, યાદનું વાદળ મનને ઘેરે નયનોમાં ઝરમર, મનના માનેલ મોરલા સંગે જાય ધડકતી ઢેલ। અને છેલ્લો અંતો કે છે, દીકરી માનું દિલ ધબકારો અને દીકરી બાપનો શ્વાસ, દીકરી માનું દિલ ધબકારો દીકરી બાપનો શ્વાસ, ઈશ્વર એને દીકરી દેતા જેના પર વિશ્વાસ, ઈશ્વર એને દીકરી દેતા જેના પર વિશ્વાસ, પાંચ આંગળીએ પરમેશ્વરને જેમણે હોય પૂજે, દીકરી મારા ઘરનો દીવો અજવાળાની હે, ને દીકરી હોય ત્યાં રોજ દિવાળી સુખની રેલમ છે। ખૂબ તાળીઓના ગડગડાટ થઈ આપણી ભાષાના ગૌરવ સર। અને મજાની વાત એ છે કે પૂજ્ય જિજ્ઞેશ દાદાની ઉપસ્થિતિ છે, જિજ્ઞેશ દાદા પેલી દીકરીના જન્મ પછી 1000 કાર્યક્રમોમાં હું અને આપ ને આપણે બધા સાક્ષી બન્યા હોય, પણ કદાચ ગુજરાતનો આ પહેલો કાર્યક્રમ છે જે બીજી દીકરીમાં આવો જલસો થઈ ગયો, અને એકવાર તે હાથ ઊંચા કરીને વધાવવા જોઈએ આપણે બધાએ, બીજી દીકરીનો જલસો છે આ, એટલે આ ઐતિહાસિક ભલે નાનકડો નાજુકડો કાર્યક્રમ છે। અવની અને અંકુર ની આપણે વાત કરી, બીજા બધા અંકુર ફૂટે, અને આ અંકુર એવો છે જે સામે વાળી પોતાની પત્ની ને ફૂટવા દે છે, તો એક તાલી અંકુર માટે પણ બનતી હે ભાઈ, નહીતર કેટલા કેટલા કલાકારો એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય હામા પક્ષે ઓદો કોદો કરી નાખે છે, ત્યારે જીતુભાઈ એ પિતાનો વારસો લઈ અને આ દીકરી આગળ વધી છે। એકવાર એમના પિતાશ્રીને પણ વધાવો, આ બધાએ સાસુ સસરા મમ્મી પપ્પા અને ભાઈ અંકુર આ બધાએ જયારે સાથ આપ્યો હોય ત્યારે જ કંઈક કલાક્ષેત્રના પગ માંડી શકાય। તો તુષારભાઈએ જેમ લાગણી વ્યક્ત કરી એવા જ લોક સાહિત્યના સરસ મજાના કવિ અમારા ગુલાબધન બાપુ ઉપસ્થિત છે। બે શબ્દો ગુલાબધન બાપુ આવો આવો।